गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राथमिक विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान यूनिट 4 छे, जे आपने जोयु हतु के शिक्षा प्रदाय में जे अमृत शर्मा पंजाब में आवेल अमृत शर्मा जे सुवर्ण मंदिरों नुं बांधकाम थयु छे तथा मुगल स्थापत्य नुं अमुक दिल्ली में शासन करता मुगलोए जे स्थापत्य बंधाव्या छे તે સુધી આપણે જોયું હતું। ત્યારબાદ જોઈએ કે આ સમયે શીખ સંપ્રદાયના શ્રેષ્ઠતમ એવા સ્થાપત્યમાં સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરાવવામાં આવ્યું છે। આપણે આગળની તસવીરમાં જોઈ ગયા છીએ। ત્યારબાદ છે ગુજરાતના સ્થાપત્યો। ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીના સ્થાપત્યોનું નિર્માણ પામ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સોલંકી શાસનકાળ ચાલતો હતો ત્યારે અને દિલ્હીમાં સલ્તનત યુગનું શાસન હતું ત્યારે ઘણા ઉચ્ચ કોટીના સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું છે। સોલંકી કાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથના મંદિરનો જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે। આપણે અહીં સોમનાથના મંદિરની તસવીર જોઈ શકીએ છીએ। ત્યારબાદ ઉપરકોટનો કિલ્લો છે, જૂનાગઢમાં આવેલ છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલ પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરનું નિર્માણ થયેલું છે। સોમનાથ મંદિર જે શૈવ પંથનું એક અત્યંત પુરાતન એટલે કે જૂનું અને સમૃદ્ધ એટલે કે વિશાળ મહત્વ ધરાવતું કેન્દ્ર બિંદુ છે। આજે પુરાણા મંદિરોનું માત્ર સ્થાન જ જોવા મળે છે, એટલે કે જૂના મંદિરોનું ખાલી સ્થાન જ જોવા મળે છે, અત્યારે મંદિરો હયાત નથી। છેલ્લે 1951માં આ નવા મંદિરોનું નિર્માણ થયું હતું। સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એ સોમનાથ મંદિર છે। જૂનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે। ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું, જે રાખેગર નામના વ્યક્તિએ તેમાં અડીકડી વાવ અને નવઘણ કૂવો બંધાવી તેમાં પાણીની સુવિધા પણ પૂરી પાડી હતી। એક ઉક્તિ એટલે કે એક પંક્તિ છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો, કે એને આશ્ચર્યજનક એવી વિશિષ્ટ શ્રેણીથી એની રચના કરવામાં આવી છે કે એ કૂવાને જે ન જોયો તે એક અપશસ્ત રહી જાય એવી આ પંક્તિમાં વિચાર રજૂ થયો છે। ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર જે સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમ છે એના શાસનકાળમાં બંધાવેલ હતું। આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એટલે કે પૂર્વ દિશામાં પ્રવેશદ્વારમાં પ્રવેશ કરી ત્યારે એની રચના એવી રીતે રચાયેલ છે કે સૂર્યનું પ્રથમ કિરણ એટલે કે સૂર્યનું પહેલું કિરણ જે મંદિરની છેક અંદર મૂર્તિ આવેલી છે એ ગર્ભગૃહમાં રેલાય એટલે કે એમાં પ્રકાશ રેલાઈને સૂર્ય પ્રતિમા એટલે કે સૂર્યની મૂર્તિ ઉપર જે મુકુટ આવેલો છે એ મુકુટમાં મધ્યમાં એટલે કે વચ્ચોવચ્ચ પડે છે અને વચ્ચોવચ્ચે મણી આવેલી છે સૂર્ય મંદિરની પ્રતિમા ઉપર। એ મણીના ઉપર જે સૂર્યપ્રકાશ પડતા બધા સૂર્યના કિરણો રેલાય છે અને આખા મંદિરમાં તે પ્રકાશથી ઝળહળિત ઉઠે છે। આથી પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હોય। આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, એટલે કે 12 મૂર્તિઓ વિવિધ સ્વરૂપે કંડારાયેલી છે, આજે પણ જોઈ શકાય છે। મંદિરની બહારના 108 જેટલા જળકુંડો, જે જળકુંડોની ચારે બાજુ નાના મોટા મંદિરો છે, 108 જેટલા મંદિરો પણ આવેલા છે, જે ઉષા એટલે કે સવારે સૂર્યોદય થાય ત્યારે અને સંધ્યાકાળ એટલે કે સૂર્ય આથમે ત્યારે એ વેળાએ દીપમાળાને લીધે આ એક નયન રમ્ય એટલે કે આંખમાં રમતું હોય એવું દ્રશ્ય ઊભું કરે છે। અહીં આપણે મોઢેરાની સૂર્ય મંદિરની તસવીર અને રાણીની વાવ જે ભીમદેવ પહેલાના રાણી જે ઉદયમતી છે તેમણે બંધાવેલી હતી।
ત્યારબાદ ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત થયેલ આ રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો ગણાય છે, જે શિલ્પ સ્થાપત્યમાં પણ અજોડ નમૂના સમાન તથા અજાયબીમાં પણ સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર એવા પાટણમાં સ્થિત છે. કે આપણે જાણી શકીએ કે ગુજરાતનું પ્રાચીન એટલે કે પહેલાનું પાટનગર પાટણ હતું, તો એ પાટણમાં આજે પણ સ્થિત રાણીની વાવ જોવા મળે છે કે આજે પણ ઉપલબ્ધ છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી આ રાણીની વાવનું બાંધકામ કરાવેલું હતું. યુનેસ્કો જે એક વૈશ્વિક સંસ્થા છે, એ સંસ્થા દ્વારા વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક વારસામાં જે સ્થાપત્યોને સ્થાન મળે તે દ્વારા જાહેર કરવામાં આવે છે. તો યુનેસ્કો સંસ્થાએ આ વાવ એટલે કે રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપ્યો છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્ર મહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શૈવપંથી હોવાથી એટલે કે સિદ્ધરાજ જયસિંહ શંકરમાં માનતા હોવાથી તે સિદ્ધરાજે પોતાના આ મહાલય બંધાવ્યો, મહેલ બંધાવ્યો. એ મહેલનું નામ રુદ્ર સાથે સંકળાયેલું એટલે કે શંકર સાથે સંકળાયેલું રાખ્યું. અને કેટલાક ઇતિહાસકારોના મતે તે સાત માળ એટલે કે રુદ્ર મહાલય સાત માળનો ઝરૂખા, ઝરૂખા એટલે કે મકાનની આગળનો જે બારીનો ભાગ હોય એ ઝરૂખા સ્વરૂપનો હોય, તો એવો સાત માળના ઝરૂખા સ્વરૂપ મહેલ હોવો જોઈએ એવું ઇતિહાસકારો કહે છે. જોકે અત્યારે એ રુદ્ર મહાલય એક માળનો જ હયાત એટલે કે સ્થિત છે હાલ. તેમાં સ્તંભો અને તોરણોનો પણ સ્થાપત્યનો સમાવેશ થાય છે. તોરણ એટલે કે આપણે બાજુની તસવીર રુદ્ર મહાલયની જોઈ, તેમાં એક મોટા પ્રવેશદ્વાર તરીકે અને ઉપર ગોળાકાર જે તોરણ સ્વરૂપે મૂર્તિ કંડા રહેલી હોય એવા આકારિત સ્વરૂપે જે હોય એને તોરણ કહેવાય છે. સિદ્ધરાજની માતા મિનળદેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા. સિદ્ધરાજની માતા મિનળદેવી છે. મિનળદેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરાવ્યું અને વિરમગામમાં મુનસર તળાવનું બાંધકામ કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહના શાસન એટલે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે શાસન ઉપર હતો ત્યારે પાટણમાં સહસ્રલિંગ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જે વડનગરમાં આવેલા છે અને જોવાલાયક સ્થળો છે. ગુજરાતમાં જ્યારે સલ્તનત કાળ દિલ્હી ઉપર હતો એ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થયું હતું અને અમદાવાદમાં વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યોમાં જોઈએ તો કોટ, ભદ્રકાળી કિલ્લો, જામા મસ્જિદ એ મુખ્ય છે. તો અમદાવાદની સ્થાપના ઈસવીસન 1411માં અને અહમદશાહ નામના રાજાએ કરાવી હતી. અમદાવાદના મુખ્ય જોવાલાયક સ્થળો અને મુખ્ય સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ એટલે કે કિલ્લો અને ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદનો સમાવેશ થાય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં પણ સામેલ છે. કિલ્લો છે તે વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાપત્યોમાં પણ સમાવેશ ધરાવે છે. યુનેસ્કો સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ચાંપાનેરમાં જે જામા મસ્જિદ આવેલી છે અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની વાવ અને રાણી રૂડાદેવીની વાવ આ પ્રસિદ્ધ સ્થાપત્યો અમદાવાદમાં આવેલા છે. ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે જે અત્યારે હાલ અમદાવાદમાં સ્થિત છે એવું કાંકરિયા તળાવ જે પેલા હોજે કુતુબ નામે ઓળખાતું અને નગીનાવાડી જે હોજે કુતુબમાં આવેલ એક બગીચા સ્વરૂપ છે એ નગીનાવાડી તથા ડભોઈનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે અને ખંભાત અને ધોળકાની મસ્જિદો આ પ્રમુખ સ્થાનો સ્થાપત્યો અમદાવાદ શહેરમાં ગણાવી શકાય. અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સિદ્ધિ સૈયદની જાળી પણ વિશ્વવિખ્યાત ગણી શકાય છે. આપણે અહીં તસવીરમાં જોઈ શકીએ છીએ કે ઝીણી ઝીણી કોતરણી કામ દ્વારા સિદ્ધિ સૈયદની જાળી છે તે એક વૃક્ષ સ્વરૂપમાં જોવા મળે છે, જાણે કે વૃક્ષની ડાળીઓ ઢળતી હોય એમ.
આ સીધી સૈયદની જાળી તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની પણ કોતરણી જોવા મળે છે અને અત્યંત બારીક એટલે કે નાની નાની કોતરણી દ્વારા પથ્થરમાં નકશીકામ કરીને તૈયાર કરવામાં આવેલી છે જેની વિશ્વની ઉત્કૃષ્ટ શ્રેણીમાં સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. બાજુમાં અહીં વડનગરનું કીર્તિ તોરણ જોઈ શકીએ છીએ. આપણે આગળ જોઈએ કે તોરણ એટલે કે ઉપરના ભાગમાં પ્રવેશદ્વારમાં ઉપરના ભાગમાં જે તોરણ સ્વરૂપ મૂર્તિઓ દ્વારા અંકારિત કરવામાં આવેલ હોય તે. આટલું જાણો, અમદાવાદના સુલતાન કુતુબશાહે હોજે કુતુબ નામનું એક સરોવર બંધાવેલ નિર્મિત કરાવ્યું હતું. તો આ એ હોજે કુતુબ જે પછીથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું અને આ સરોવરની વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો અને એ બગીચાને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.